મોરબીના પરશુરામ પોલ્ટ્રી ગ્રાઉન્ડમાં આજે પરજીયા રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ દ્વારા મોરબીમાં દ્વિતીય સમલગ્નનું અને યજ્ઞ પવિત્ર તથા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમલગ્ન સમારંભમાં ભાગ લેનાર કેટલાક વધારાજા અને નવવધુની ઉંમર પૂરી ન હોવાની માહિતી સમાજ સુરક્ષા એકમના અધિકારીને મળતા તાત્કાલિક અરસાથી એક ટીમ તૈયાર કરીને બાળ સુરક્ષા એકમની ટીમે સ્થળ ઉપર તપાસ માટે કાર્યવાહી હાથ કરતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. આ ટીમના અધિકારી સુનિલ રાઠોડ, રંજનાબેન મકવાણા, વિપુલ મકવાણા સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર જઈ તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું, જેમાં બે યુવાન અને બે કન્યાની ઉંમર પૂરી ન હોવાથી સમાજ સુરક્ષાની ટીમે આ ચાર બાળ લગ્ન અટકાવ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આજે સમૂહ લગ્નમાં જ્યારે આ બાળ લગ્નને પ્રોત્સાહન આપવામાં આવતું હોય તે સમગ્ર ઘટના ખરેખર ચિંતાનો વિષય જન્માવી તેવી છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ વિજાલાની માહિતીના આધાર ઉપર અને એની આગેવાની હેઠળ સવારે અમને ઇન્ફોર્મેશન મળી હતી કે નજરબાગ પાસે રોડેશનની સામે પરશુરામ પોટરીમાં રાજગોર બ્રહ્માજ્ઞાતિના સમૂહ લગ્ન હતા. એ સમૂહલગ્નની સ્થળ પર જતાં જિલ્લા બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાની ટીમ બધા સહયોગમાં રહીને ત્યાં ગયા હતા અને ત્યાં જતાં અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધાર પર સ્થળ પર જ ત્રણ બે દીકરા અને એક દીકરીની પુખ્તવયની ઉંમર ના હોવાના કારણે અમને એમના બાળલગ્ન ત્યાં જ અટકાવી દીધા હતા. એ સિવાય ત્રણ વ્યક્તિ એવી હતી કે જેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના થતા પ્રોબ્લેમ હતા, જેથી કારણે અમે એમને પણ અહીંયા લઈ આવ્યા હતા સમાજ સુરક્ષા કચેરી કલેક્ટર કચેરીમાં અને એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ચાર લોકોને હજી જવા દીધા છે. એક વ્યક્તિનું હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે. જો એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ જો પુખ્ત વયની વ્યક્તિ સાબિત નહીં થાય તો એને પણ આપણે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ 2006 હેઠળ આપણે બાળલગ્ન અટકાવવાની કામગીરી છે કરી છે. હદ ઉપરાંત અમે બધા ડોક્યુમેન્ટ 28 જે યુગલો હતા એ બધાના ડોક્યુમેન્ટ સ્થળ પર વેરિફિકેશન કર્યા બાદ ક્રોસ વેરિફિકેશન ઓફિસ પરથી કર્યું છે અને તેના આધારે બાકીના જે ઓકે હતા બધા પુખ્ત વયના જે યુગલો હતા એમના લગ્ન બાદમાં અમે શરૂ કરાવ્યા હતા. ત્યાં સુધી આગેવાનો અને એમના જે પણ જ્ઞાતિ સમૂહના લોકો હતા એમની જોડે વાતચીત કરીને લગ્ન અટકાવી દીધેલા હતા.